हिंदी पाठ डे ईदगाह। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। रमजान ना पूरा 30 रोजा पछी आजे ईद छे। कितना मनोहर कितना सुहावना प्रभात है, एटले के केटलू मनोहर अने केटलू सरस सूर्य उगो छे। आज का सूर्य देखो कितना प्यारा। पूरा 30 रोजा पछी आजे ईद छे। कितना मनोहर कितना सुहावना प्रभात है, एटले के केटलू मनोहर अने केटलू सरस सूर्य उगो छे। आज का सूर्य देखो कितना प्यारा। पूरा 30 रोजा पछी आजे ईद छे। कितना मनोहर कितना सुहावना प्रभात है, એટલે કે કેટલું મનોહર અને કેટલું સરસ સૂર્ય ઉગ્યો છે। આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા કિતના શીતલ હે। ગાંવ મે કિતની હલચલ હે, ગાંવ માં કેટલી હલચલ છે। ઈદગાહ જાને કી તૈયારીયા હો રહી હે, ઈદગાહ જવાની તૈયારી થઈ રહી છે। કિસી કે કુર્તે મે બટન નહીં હે, પડોસ કે ઘર મે સુઈ ધાગા લેને દોડા જા રહા હે। એટલે કે કેટલી હલચલ છે અને ઈદગાહ જવાની બધાયના મનમાં ખુશી છે। કોઈના કુર્તામાં બટન નથી, કોક પાડોશીના ઘરમાં સોય અને દોરો લેવા જઈ રહ્યા છે। કિસી કે જૂતે કડે હો ગયે હે, ઉનમે તેલ ડાલને કે લીએ તેલી કે પાસ ભાગા જાતા હે। જલ્દી જલ્દી બે લોકો સાની પાની દે રહે હે, ઈદગાહ સે લોટતે લોટતે દોપર હો જાયેગી। એટલે કે ઈદગાહથી આવતા આવતા બપોર થઈ જશે। તીન કોસ કા પેદલ રાસ્તા, ફિર સેંકડો આદમીઓ સે મિલના ભેટના, એટલે કે ત્રણ દિવસનો રસ્તો અને પછી કેટલા બધા માણસોને મળવાનું। દોપહર કે પહેલે લોટના અસંભવ હે, એટલે કે બપોર પહેલા આવવાનું અસંભવ છે। ઈદગાહ, ઈદગાહ એટલે શું? તો કે ઈદગી નમાઝ પઢને કી જગહ। ત્યાર પછી છે સાની, એટલે કે ચારે કી સામગ્રી જો પાણી કે સાંકર પશુઓ કો ખિલાઈ જાતી હે। तीन कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेटना, दोपहर के पहले लौटना असंभव है। लड़के सबसे ज्यादा प्रसन्न है, એટલે કે છોકરાઓ છે તે સબ વધારેથી વધારે ખુશ છે। કિસીને એક રોઝા રખા હે વહ ભી દોપહર તક, કિસીને વહ ભી નહીં, લેકિન ઈદગાહ જાને કી ખુશી ઉનકે હિસ્સે કી ચીજ હે। એટલે કે અમુક છોકરાઓ છે એણે રોઝા રાખ્યા છે, તો અમુક છે તેણે નથી રાખ્યા, અને અમુકે છે તેણે બપોર સુધી રાખેલા છે। પણ ઈદગાહ જવાની ખુશી છે તે બધાયને ખૂબ જ છે। રોજે બડે બુઢો કે લીએ હોંગે, ઇનકે લીએ તો ઈદ હે। રોજા છે તે મોટા માણસો માટે, એટલે કે મોટી ઉંમરના માણસો માટે હશે, અને આમના માટે ઈદ છે। રોજ ઈદ કા નામ રટતેથી આજ વો આ ગઈ, અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્યો નહીં ચલતે। રોજા લોકો છે તે ઈદનું રટણ કરતા હતા, અને આજે તે ઈદનો દિવસ છે તે આવી ગયો છે। હવે બધા બહુ જ ખુશ છે। ઉનકી અપની જેબો મેં તો કુબેરના ધન ભરા હુઆ હે, બાર બાર જેબ મેં સે અપના ખજાના નિકાલ કર ગિનતે હે, ઓર ખુશ હોકર ફિર રખ દેતે હે। મહમૂદ ગિનતા હે 1 2 10 12, ઉસકે પાસ 12 પૈસે, મોહસિન કે પાસ 15 પૈસે હે। ઇનહી અનગિનત પૈસો સે અનગિનત ચીજે લાયેંગે, ખિલોના મીઠાઈયા ગેંદ ઓર જાને ક્યા ક્યા, ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ। ગરીબ સુરત દુબલા પતલા લડકા, જિસકા બાપ ગત વર્ષ હૈજે કી ભેટ હો ગયા, ફિર એક દિન માં ભી મર ગઈ, અબ હામિદ અપની બુઢી દાદી અમીના કી ગોદ મે હે, ઓર ઉતના હી પ્રસન્ન હે। એટલે કે બધાય છે તે પોતપોતાની પાસે ઘણા બધા પૈસા છે। મહમૂદ છે તેની પાસે 12 પૈસા છે, મોહસિન પાસે 15 પૈસા છે, અને અમુક પાસે તો ઘણા બધા પૈસા છે। ખીલો રમકડા મીઠાઈ બધું તે લઈ શકે, અને સૌથી વધારે ખુશ હોય તો તે છોકરો છે, એનું નામ શું છે? તો કે હામિદ। એકદમ ગરીબ
गरीब घर नो छोकरो छे अने एकदम पातळो अने दुबळो जेनो मम्मी पप्पा बने छे ते एक्सपायर थई गयेला छे। हवे खाली ए પોતાની દાદી સાથે તે પ્રિય છે અને એકદમ ખુશ છોકરો છે। હમિત કે પાઉ મે છૂટે નહીં હે, સિર પર એક પુરાની ટોપી હે જિસકા ગોટા કાલા પડ ગયા હે। હમિત છે તે એટલો ગરીબ છે તો પણ કેટલો ખુશ છે તે જો। તેના પગમાં છે તે જૂતા એટલે કે ચપ્પલ પર નથી, ખાલી એક બોટ, ખાલી માથા ઉપર એક જૂની ટોપી છે। ફિર ભી વહ પ્રસન્ન હે તો પણ તે કેટલો ખુશ છે। अभागी नमीना अपनी कोठरी में बैठी रो रही है। इनी दादी नू नाम शू छे तो के अमीना। अमीना छे ते तेनी दादी छे। ते पोतानी कोठरी में एटले के एना रूम में बैठा बैठा रोवे छे अने चिंता करे छे के आजे ईद नो दिवस छे अने एना घर में एक पण रूपियो के अनाज नथी। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को, ये बिचारी चिंता करे छे કે આ ઈદ જેવા તહેવારમાં અમારી પાસે એક રૂપિયો કે અનાજનો દાણો પણ નથી। અમીના કા દિલ કચોટ રહા હે, ગાંવ મે બચ્ચે અપને અપને બાપ કે સાથ જા રહે હે। દિલ કચોટના એટલે કે કુછ ન પાને પર દુખ હોના। અમીના કા દિલ કચોટ રહા હે, અમીના છે તેને ખૂબ જ દુખ થઈ છે। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं, એટલે કે ગામડામાં છે તે બધાય પોતપોતાના બાપ સાથે જઈ રહ્યા છે। હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોણ હે, ઉસે કેસે અકેલે જાને દે, ઉસ ભીડભાડ મે બચ્ચા કહીં ખો ગયા તો ક્યા હોગા। નહીં અમીના ઉસે યો ન જાને દેગી, નહીં સી જાન તીન કોન ચલેગા કેસે, પેરો મે છાલે પડ જાયેંગે, જૂતે ભી તો નહીં હે, કુલ દો આને પૈસે બચ રહે હે। तीन पैसे हामिद की जेब में, पांच अमीना के बटुए में। यही तो विसात है और ईद का त्योहार, अल्लाह ही बड़ा बेड़ा पार लगाए। એટલે કે અમીના છે તેને ખૂબ દુખ થાય છે, બધે પોતપોતાના બાળકો છે તે પોતપોતાના બાપ સાથે જઈ રહ્યા છે, પણ હામિદ છે તેને તો માં અને બાપ બેમાંથી એક પણ નથી। અમીના છે તેના દાદી છે જે એની માં અને બાપ બંને છે, પણ અમીના વિચારે છે કે આ નાનકડો છોકરો છે તેને એકલો મેળામાં કેવી રીતે જવા દઉં, ત્રણ કોર્સ ચાલીને કેવી રીતે એને હું મેળામાં જવા દઉં, વળી પેરમાં છાલે પડ જાયેંગે તો પાછા એની પાસે ચપ્પલ પણ નથી અને પૈસા કુલ કેટલા છે, તીન પૈસા છે ખાલી। હામિદ ભીતર જાકર દાદી છે કે તું ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આવુંગા। હામિદ છે તે કેટલો હોશિયાર છોકરો છે, જો તે તેની દાદીને કહે છે કે તું ડરના નહીં, મેં સબસે પહેલે આવુંગા, એટલે કે તું ભીતી નહીં માં, હું બધાયથી પહેલાં પાછો આવીશ। ગાંવ સે મેલા ચલા ઓર બચ્ચો કે સાથ હામિદ ભી જા રહા થા। હવે હામિદ છે તે મેળામાં જાય છે, કભી દોડકર આગે નિકલ જાતા હૈ, ફિર કિસી પેડ કે નીચે ખડે હોકર સાથ વાલો કા ઇંતજાર કરતા હૈ। ક્યારેક આગળ વયો જાય છે તો ક્યારેક વૃક્ષ નીચે બેસીને બધાની રાહ જોવે છે। હામિદ કે પેરો મેં તો જૈસે પર લગ ગયે હો, કભી થક નહીં સકતા। હામિદ છે તેના પગમાં તો જૈસે પર લગ ગયે એટલે કે પાંખ હોય એવી રીતે તે ઉડે છે, તે ક્યારેય થાકતો નથી। બડી બડી ઇમારતે આને લગી, યહ અદાલત હે, યહ કોલેજ હે, કલાકર આગે ચલે, મોટી મોટી ઇમારતો એટલે કે મોટા મોટા મકાન આવવા લાગ્યા, અદાલત, કોલેજ, કલાકર, હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ, આજ ખૂબ સજી હુઈ થી, ઇતની મીઠાઈયા કોણ ખાતા હે, દેખો ના એક એક દુકાન પર મનો હો ગઈ। હલવાઈ એટલે કે મીઠાઈની દુકાન આવે છે, પણ હામિદ વિચારે છે કે આટલી મીઠાઈ છે તે કોણ ખાય, સહસા એકદમ નજર આવી ઇમલી કે ઘણે વૃક્ષો કી છાયા હે। ઈદગા એટલે કે નમાજ પઢવાની જે જગ્યા હોય તે આવી ગઈ, ઇમલી કે ઘણે વૃક્ષ કી છાયા હે, નીચે પક્કા ફર્શ હે, ઉસ પર જાજિમ બિછી હુઈ હે, રોજે રોજેદારો કી પંક્તિયા એક કે પીછે એક ન જાને કહાં ચલ ગઈ હે। यहाँ कोई धन और पद नहीं देखता, इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था,
हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं। मानो भ्रातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे थे, लेकिन नमाज छे ते पूरी थई गई और लोग छे ते एक बीजा ने गले मलता हता। अब मिठाइयां और खिलौनों की दुकानों पर धावा होता है। ग्रामीणों का यह दर इस विषय में बालकों से कम उत्साही नहीं है। यह देखो हिंडोला है, एक पैसा देकर चढ़ जाओ। कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। यह चरखी है, लड़की के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए। એટલે કે ઘણી બધી દુકાન છે, મીઠાઈની છે, પછી પચર છે, તેમાં બેસવાનું હોય છે। કભી જમીન પર ગીરતી હોય, યહ ચરખી હે, એક પૈસા દેકર બેઠ જાઓ ઔર 25 ચક્કરો કા મજા લો। મહમૂદ, મોહસિન, નૂરે ઔર સમ્મી ઇન ઘોડો પર બેઠતે હે। એટલે કે ઘોડા ઉપર બેસવાનું છે, એક પૈસા દ્યો અને 25 ચક્કર લગાવો। મોહમ્મદ, મોહસિન, નૂરે ઔર સમ્મી છે તે બધા ઘોડા ઉપર બેસે છે, પણ હામિદ છે તે બેસતો નથી। શું કામ નથી બેસતો? કારણ કે તેની પાસે ફક્ત 3 પૈસા જ છે। હામિદ દૂર ખડા હે, 3 પૈસે તો ઉસકે પાસ હે। હામિદ છે તે દૂર ઉભો છે, ખાલી 3 પૈસા જ છે તેની પાસે। અપને કોષ કા એક તિહાઈ જરા સા ચક્કર ખાને કે લિયે નહીં દે સકતા। સબ ચરખીઓ સે ઉતરતે હે, ખિલોને લેંગે। ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હે, બધા ચરખીઓ ચરખી થી ઉતરી જાય છે અને ખિલોને એટલે કે રમકડા લેવા માંડે છે। ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હે, દુકાનો માં છે તે લાંબી લાઈન છે। તરહ તરહ કે ખિલોને હે, સિપાઈ ઓર ગુઝરિયા, રાજા ઓર વકીલ, ભિસ્તી ઓર દોબિન, વાહ લગતા હે બોલના હી ચાહતે હે। મોહમ્મદ સિપાઈ લેતા હે, ખાકી વર્દી ઓર લાલ પગડી વાલા, કંધે પર બંદૂક રખે હુએ, માલૂમ હોતા હે અભી કવાયત કે લિયે ચલા આ રહા હે। મોહમ્મદ છે તે સિપાઈ લે છે, ખાકી વર્દી ને લાલ પાઘડી અને ખંભા ઉપર બંદૂક રાખે। મોહસિન કો ભિસ્તી પસંદ આયા, કમર ઝુકી હુઈ ઉપર મસક રખે હુએ હે। અને તે રોટી છે તે મારા માટે બનાવે છે તો એનાથી એના હાથ બળી જાય છે,
એના દાદી કેટલા ખુશ થઈ જાય અને એની આંગળી છે તે કભી જલે નહીં. ઘરમાં એક કામની ચીજ હો જાય, ઘરમાં એક કામની વસ્તુ થઈ જાય, ખિલોને સે ક્યા ફાયદા, વ્યર્થ મેં પૈસા ખરાબ હોતા હૈ. રમકડાથી શું ફાયદો છે, ખોટે ખોટા પૈસા બરબાદ થઈ જાય છે. થોડીક વાર આપણને ખુશી થાય પણ પછી તો રમકડા જ્યારે તૂટી જાય ત્યારે એની સામે કોઈ જોતું પણ નથી, આમ તે વિચારે છે. અને ઘર અને જ્યારે જીપીઓ છે તે કેટલા કામની ચીજ છે.